नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो अमारी यूट्यूब चैनल में। हवे बात करिए प्रमाणे संस्कृत विषय से एमने अंदर धोरण आठ में पहलो पाठ चित्रपदानी आवे छे, तो एमने लगता जे कई महावराओ अहीं आपेला छे, प्रश्न जवाब छे, साथे अलग अलग माहिती छे ए विषे तमने अहीं आ विडियोनी अंदर अलग अलग माहिती छे जोवा मळशे। तो विडियो अंत सुधी जोजो जेथी ख्याल आवशे कि क्या प्रश्ननी अंदर क्या जवाबो लखवाना छे। साथे चैनल ने सब्सक्राइब कर लेजो जेथी करीने नवा नवा वीडियोस की जानकारी पण तमने मळती रहे। तो आवा वीडियोस द्वारा सतत तमारुं ज्ञान वधशे अने साथे तमारे बीजा जो वीडियोस जोवा होय तो प्लेलिस्ट पण आपेलुं छे घरे शीखीए। ए घरे शीखीएनो प्लेलिस्ट छे, एमनी अंदर तमे ऊपर चेनल में जशो त्यां पण तमने जोवा मळशे अलग अलग वीडियोस। तो विद्यार्थी मित्रों, पहेलो पाठ चित्रपदानी छे, एमनो वात करी दईए जेमां पहेला आवे छे पुनरावर्तन। मित्रों, गया वर्षे आपणे पासे जे पासे के दूर एवी रीते जे वस्तु दर्शावता हता ए आपणे शीखी गया छीए, तेनुं पुनरावर्तन करीए। आपणे केटलीक अगत्यनी बाबतो छे फरीथी જોઈશું અને સમજશું। જેમ કે પાસે છે તો એસહ સુકહ, બરાબર, પોપટ છે એને સુકહ કહે છે। પછી દૂર છે તો સહ મયૂરહ, પેલો મોર છે, આ પોપટ છે એટલે એસહ સુકહ, એટલે પાસે હોય એને આ કહીએ આપણે। પછી એસા ઉસ્પીઠિકા એટલે આ ટેબલ છે। સા સજ્જવિકા એટલે પેલી બુક છે અથવા ચોપડી છે। એતા અજાહા એટલે આ ઘેટાઓ છે। તાહા અજાહા પેલા ઘેટાઓ છે। એતત બસયાનમ આ બસ છે। તત વિમાનમ પેલું વિમાન છે। પછી પરિચય આપેલો હતો, બરાબર, કે આપણે આ મહિને અંગ્રેજી ભાષામાં પ્રશ્ન પૂછવા અને જવાબ આપવાના મહત્ત્વને સમજ્યા છીએ અને શીખ્યું છે। હવે આપણે સંસ્કૃત ભાષાના થોડા એવા શબ્દો અને તેના પ્રયોગો સમજશું જે આપણે સંસ્કૃત ભાષામાં પ્રશ્ન પૂછવા અને જવાબ આપવામાં મદદ કરશે। મોટાભાગના પ્રશ્ન શું, કોણ, કેમ, કેવી રીતે એનાથી સંબોધિત થતા હોય છે। જેમ કે આ શું છે, જો આપણે સંસ્કૃતમાં પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછશું, એ સહ કહ અથવા તો એસા કાહ। આપણે પેલો જે છે એનો પ્રયોગ એ શબ્દો માટે કરીશું જેઓ સજીવ પ્રાણીઓ છે, જેની અંતે અ પુલ્લિંગનો સ્વર આવે છે, બરાબર। અને બીજો જે છે એનો ઉપયોગ એવા શબ્દો માટે કરીશું કે જેઓ સજીવ પ્રાણીઓ હોય છે જેની અંતે આ સ્ત્રીલિંગનો સ્વર આવે છે, ઓલું અસ્ત્રીલિંગ અ પુલ્લિંગનો સ્વર આવે અને આમાં આ સ્ત્રીલિંગનો સ્વર આવે, બરાબર। ચલો હવે બીજા ઉદાહરણો એવા જોઈ લઈએ, જેમ કે પેલું છે એમાં એસા કહ એસા મયૂરહ, એસા કહ એસા સિંહ, એસા કહ એસા ગજ। હવે એવા બીજા જાતે પ્રયત્ન કરવાના છે, બરાબર। મયૂર એટલે મોર, સિંહ એટલે સિંહ ને ગજ એટલે હાથી। હવે જાતે પ્રયત્ન કરવાના છે, જેમાં અલગ અલગ શબ્દો છે એ આપેલા છે। મુષ્ટિપિકા એટલે ટેબલ, ધ્રુત એટલે ઘી, ઘટિકા એટલે ઘડિયાળ, બાળક એટલે બાળક, બાલિકા એટલે છોકરી, મયૂર એટલે મોર, બરાબર। એવા શબ્દો વાપરી અને એવા ત્રણ શબ્દોથી ત્રણ બીજા વાક્ય બનાવવાના છે અને બીજા ત્રણ શબ્દોથી બીજા ત્રણ વાક્ય બનાવવાના છે। તો આપણે વાક્યો જોઈ લઈએ, બરાબર। એમાં જે વાક્ય બનાવવા છે એમાં એસા કાહ, એ સવાલના જવાબ માટે ઉપરના શબ્દોમાંથી કોઈ પણ ત્રણ શબ્દો વાપરીને જુદા જુદા ત્રણ વાક્ય બનાવીએ તો ધ્રુત પરથી આપણે બનાવી શકીએ કે એસા ધ્રુત, બરાબર। પછી એવી રીતના બીજું તમે બનાવવું હોય તો ઘટિકા, તો એસા ઘટિકા, પછી એસા ઉત્પીઠિકા, બરાબર। પછી બીજા ત્રણ વાક્યો બનાવવા હોય તો એસા બાલક, એસા બાલિકા, એસા મયૂર, બરાબર, આવી રીતે એસા બાલક, એસા બાલક, પછી એસા મયૂર, એસા, અને આ બાજુનું હતું એમ બાલિકા, બરાબર। એવી રીતના તમે કોઈ પણ છ વાક્ય છે એ લખી શકો, બરાબર છે। ત્યાર પછી આવે છે સાચા વાક્યો બનાવવા માટે આપણને
संस्कृत भाषा अमुक नियमों की जानकारी है होवी जोईए। नीचे आपेला टेबल में तमने केटलाक जरूरी नियमों की जानकारी मळशे। जेम के आपेला टेबल में आपने पुलिंग स्त्रीलिंग ने नपुंसकलिंग बराबर ए त्रण भाग में आपेला छे। तो पुलिंग छे एटले पुरुषवाचक संज्ञा छे एमां वापरवामां आवे छे। स्त्रीलिंग छे स्त्रीवाचक संज्ञा अने सर्वनाममां वापरवामां आवे छे। ने नपुंसकलिंग छे नान्यतर जाति एटले के कोईपण वस्तु होय बराबर अथवा तो चित्र छे अथवा कोईपण प्राणी छे એવી રીતના બધા જે છે એમાં આપણે જે રીતના વાપરતા હોય તો એ બધા અલગ અલગ તમે જોઈ શકો છો બરાબર। હવે એક વચન માટે વાત કરીએ તો પુલિંગમાં બાલકો સર્વનામ બરાબર એનું દ્વિવચન થઈ જશે બલકો એટલે બે બાળકો સ એ સહ ને કહ લખીને તમે બનાવી શકો સહ બલકો એ સહ બલકો કહ બલકો પછી બાલકા એટલે બાળકો તો એ તો કૌતે એતે અને કે એ રીતના બહુવચનના શબ્દો વાપરી શકાય। સ્ત્રીલિંગ છે અને સંજ્ઞા અને સર્વનામ છે એના માટે વાત કરીએ તો બાલિકા સ્ત્રીલિંગ છે સા એસા અને કા એ વાપરી શકાય છે એક વચન માટે। બાલિકે એટલે દ્વિવચન થઈ જાય બે બાળકીઓ એમ તે એતે અને કે બાલિકા એટલે જાજી બધી બાળકીઓ તાહા એતાહા અને કાહા। પછી આવે છે નપુંસકલિંગની અંદર સંજ્ઞા અને સર્વનામ પ્રમાણે પુસ્તકમ બરાબર તત એતમ ને કિમ પુસ્તકમ માટે પુસ્તકે તે એતે અને કે પુસ્તકે પુસ્તકાની તાની એતાની કાની પુસ્તકાની બરાબર એ રીતના નાન્યતા જાતિ જે હોય છે નિર્જીવ વસ્તુ હોય વધારે પડતી બધી નપુંસકલિંગની અંદર આવે છે। હવે તમારી સમજમાં આવી ગયું હશે કે સંસ્કૃત ભાષાના સર્વનામના જે રૂપો છે એ લિંગ પર આધારિત હોય છે બરાબર વચન પ્રમાણે તેમાં લિંગની અંદર શું થતું હોય છે ફેરફાર થતો જોવા મળે છે। તો અહીં આપણે જાતે પ્રયત્ન કરવાનો છે। નીચે આપેલો ટેબલ છે એની અંદર જે ખાલી જગ્યા છે પૂરવાની છે એમાં શું જવાબ આવી શકે છે। ત્યાર પછી એમાં આવે છે જાતે પ્રયત્ન કરો નીચે આપેલા ટેબલમાં ખાલી જગ્યાઓ પૂરો એમાં પુલિંગ જે છે સંજ્ઞા અને સર્વનામ પ્રમાણે એક વચન માટે બાલકો તો એમાં થશે એસ બાલકો દ્વિવચન માટે બાલકો તત એતો ને કો એમાં એતો બાલકો બહુવચન માટે બાલકાહા એતે બાલકાહા સ્ત્રીલિંગ સંજ્ઞા અને સર્વનામ છે સર્વનામ માટે આપણે કહીએ કે બાલિકા તો સા એસા ને કા માટે એસા બાલિકા બાલિકે માટે તે એતેને કે આપણે એમાં એતે બાલિકે બાલિકામાં તાહા એતાહા ને કાહા વાપરે એમાં એતા બાલિકા નપુંસકલિંગની અંદર સંજ્ઞા અને સર્વનામ માટે પુસ્તકમ તત એતમ ને કિમ એતત પુસ્તકમ પુસ્તકેમાં તે એતેને કે એતે પુસ્તકે પુસ્તકાની એમાં તાની એતાની અને કાની એતાની પુસ્તકાની બરાબર છે। આ રીતે જે આપણે પુલિંગ સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ છે એમના એકવચન દ્વિવચન ને બહુવચન છે બનાવી શકીએ છીએ બરાબર જેથી કરીને ખ્યાલ આવશે કે અલગ અલગ સંજ્ઞા અને સર્વનામ છે એ કઈ રીતે લખવાના છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ તો સંસ્કૃતને લગતી માહિતી સાથે બીજા વિડીયોઝ પણ તમને જોવા મળશે તો અલગ અલગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો સાથે બીજા તમારા જે મિત્રો છે એમને પણ વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકો પણ અભ્યાસ કરી શકે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જોતા જાઓ વિડીયો। થેન્ક યુ વેરી મચ ટેક કેર।